હેલો બાળકો, આજ આપણે વાત કરવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ગુજરાતી માધ્યમ. બરાબર, આપણી આ ચોપડી છે. ચલો જોઈએ આગળ. એમાં આપણે અનુક્રમણિકા જોઈએ તો પહેલો પાઠ આપણે જોવા મળે છે ચાલો ઇતિહાસ જાણીએ. બરાબર, ધોરણ 5માં આપણે આ નવો વિષય આવ્યો નથી અને એના વિશે આપણે કોઈ મૂળભૂત જે માહિતી છે તે પણ નથી. ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાન નવો વિષય આવે છે તેનાથી થોડો આપણે પરિચય મેળવીએ. જો વિદ્યાર્થી મિત્રો, સમાજ છે એ શું છે? સમાજ એટલે આપણી આસપાસનું વાતાવરણ. બરાબર, જેમાં આપણે સમાજનો એક ખ્યાલ મેળવીએ છીએ, જેમ કે આપણા મમ્મી પપ્પા, આપણું ફેમિલી હોય, એ બધાને શું કહેવાય? એક સમાજ કહેવાય. બરાબર, તમારો પડોશી, તમારા મિત્ર, એ બધું સમાજ કહેવાય. અને એના વિશેની જે માહિતી મેળવીએ છીએ તે વિષય છે સામાજિક વિજ્ઞાન. બરાબર, સમાજની સાથે આપણે વિજ્ઞાનની પણ માહિતી મેળવીએ. બરાબર, હવા, પાણી, જમીન, એ બધાની પણ આપણે જે માહિતી મેળવીએ છીએ તે સામાજિક વિજ્ઞાન કહેવાય છે. અને એમાં જ આપણે આગળ ચર્ચા કરશું. બરાબર, તો પહેલો પાઠ આપણો છે ચાલો ઇતિહાસ જાણીએ. તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનો અને આપણને વર્તમાન સામાજિક જીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ માનવ સમાજના મૂળ ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સામાજિક જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા, એમ અનેક યુગના માનવ જીવનના રીતિરિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. બરાબર, તો ઇતિહાસ શું છે? ઇતિહાસ એટલે એવી વસ્તુઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, સમાજ છે એમાં 3 ભાગ પડશે: ઇતિહાસ, ભૂગોળ અને રાજનીતિશાસ્ત્ર. બરાબર, તો ઇતિહાસ છે એ એક આપણે સબ્જેક્ટ વિષય તરીકે ભણવાનો છે. ઇતિહાસનો મતલબ જ થાય છે પ્રાચીન. તો પ્રાચીન કાળમાં એટલે કે આજથી 100, 200, 500, 1000 વર્ષ પહેલાં લોકોનું જીવન કેવું હતું એના વિશેની માહિતી જે આપણે મેળવીએ છીએ તેને શું કહેવાય છે? ઇતિહાસ કહેવાય છે. તો જેમાં આપણે કલ્પના કરીએ કે ભાઈ આજથી 1000, 2000 વર્ષ પહેલાં જ્યારે માનવીની પાસે આગ નહોતી, જ્યારે માનવીની પાસે ખેતીવાડી, કોઈ રસ્તા, વાહન વ્યવહાર નહોતો, ત્યારે એનું જીવન કેવું હતું? તો આ બધા જે પ્રશ્નના જવાબ મળે છે તેને જ આપણે ઇતિહાસ કહીએ છીએ. ઇતિહાસનો મતલબ જ એવો થાય છે કે આપણે એક યુગમાંથી બીજા યુગમાં જે ફરીએ છીએ, ઠીક છે, એને જ આપણે શું કહેવાય છે? ઇતિહાસ કહેવાય છે. ચલો આગળ વાત કરીએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. બરાબર, ઇતિહાસ છે એ આપણને શેના વિશેની માહિતી આપે છે? તો ઇતિહાસથી આપણને આપણા જે પૂર્વજો હતા, બરાબર, તે ક્યાં રહેતા હતા, કેવું ખાવાનું ખાતા હતા, શું કપડાં પહેરતા હતા, એ બધાની બધી જે માહિતી આપે છે તે જ આપણો ઇતિહાસ છે. અને આપણે વિચારીએ કે ઇતિહાસ આપણે ભણવાની શું જરૂર છે? તો મિત્રો, ઇતિહાસ એટલે ભણવો જોઈએ જેથી કરીને આપણે આપણા પૂર્વજોની માહિતી મળે અને આપણે ખબર પડે કે આપણું જે કલ્ચર છે તે કેટલું રિચ છે. બરાબર, ચલો ઇતિહાસ જાણવાના સાધનો, સ્ત્રોતો. હવે આપણે ઇતિહાસની આટલી લાંબી ચર્ચા કરી પછી આપણે એ ખ્યાલ આવે કે ઇતિહાસ છે, ચલો આપણે માહિતી જાણવાની ઈચ્છા છે, ઇતિહાસ સમજવાની ઈચ્છા છે, તો પણ આ માહિતી છે
આટલા વર્ષોની, ચલો 100 200 વર્ષ હોય તો હજી પણ ખબર પડે કે લખેલા હશે, પણ 1000 2000 વર્ષ પહેલાંના જે ઇતિહાસો છે તેને કઈ રીતે આપણે જાણી શકીએ છીએ, તેના સ્ત્રોતો સાધનો કયા છે? તો ચલો જોઈએ. ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર છે એ 4000 વર્ષ જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? તો ચિંતન નામનો એક છોકરો છે જે તમારા જ ધોરણમાં ભણતો હોય, બરાબર, તો તેને એક ન્યૂઝપેપર વાંચ્યું અને જોયું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું છે. તો અચાનક તેના મનમાં ઘણા બધા સવાલો ઉત્પન્ન થયા કે આ શહેર કોણે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવા હશે, કેવું જીવન ધોરણ જીવતા હશે, એવા બધા સવાલો. તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. હજારો વર્ષો પહેલા નર્મદાના કિનારે માનવો વસતા હતા, બરાબર. તો જ્યારે આપણે ભારતનો નકશો જોશું ત્યારે હું તમને નર્મદા નદી બતાવી દઈશ. જો તમને ખ્યાલ હોય કે નર્મદા નદી છે તે ક્યાં આવેલી છે તો એકવાર તમે ફરી એને જોઈ લો. ચલો જોઈએ આગળ. આપણે ઇતિહાસ કેવી રીતે જાણીએ છીએ? તો ઇતિહાસ આપણે કઈ કઈ રીતે જાણીએ છીએ તેના સ્ત્રોતો છે તે નીચે મુજબ આપેલા છે. એમાં પહેલું છે તાળપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપત્ર કહીએ છીએ. પ્રાચીન સમયમાં આજથી 1000 2000 વર્ષ પહેલે તો કોઈ આવી રીતે પેજ પાનાનો કોઈ શોધ થઈ હતી નહીં. ત્યારે માનવી શું કરતો કે ઝાડની જે છાલ આવે તેના ઉપર પોતાનું કોતરણી કામ કરતો અને તે લખતો. તેને આપણે શું કહીએ છીએ અત્યારે? એને હસ્તપત્ર કહેવાય છે. યાદ રાખજો, ખાસ હસ્તપત્ર. તાળપત્ર એટલે તાળ વૃક્ષના પર્ણ પર લખેલા હસ્તપત્ર, અને ભોજપત્ર એટલે વૃક્ષ હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખેલા હસ્તપત્ર. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આ ડેફિનેશન, આ વ્યાખ્યા યાદ રાખવાની છે કે તાળપત્ર એટલે તાળના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપત્ર. એટલે તાળનું જે વૃક્ષ છે એના પર્ણ ઉપર જે લખાયેલું છે, બરાબર, તેને તાળપત્ર કહેવામાં આવે છે. અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષના પાતળી આંતરછાલ ઉપર જે લખાયેલા હસ્તપત્ર છે તેને આપણે ભોજપત્ર કહેવાય છે. તાળના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપત્ર લખતા, તેમાંથી આપણને તેમની ભાષા અને સમાજ જીવનની પદ્ધતિની જાણકારી મળે છે. અનેક હસ્તપત્રો પણ જોવા મળે છે. એટલે આપણે તાળપત્ર અને ભોજપત્રની બધું ઘણું બધું મળ્યું છે ઇતિહાસમાંથી, ખોદકામ કરતા અને એવી રીતે, જેથી કરીને આપણે પ્રાચીન ઇતિહાસની માહિતી મળે છે. તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તાળપત્ર અને ભોજપત્ર ઉપરથી આપણને ભારતના પ્રાચીન યુગની માહિતી મળે છે. ચલો આગળ જોઈએ. હવે તો તમને અહીંયા ફોટો આપવામાં આવેલો છે ભોજપત્ર અને તાળપત્રનો, બરાબર છે. જો આ છે તે એક તાળપત્ર છે, અને અહીંયા જે છે એ ભુજ નામનું વૃક્ષ છે એની આંતરછાલ છે. ચલો આગળ જોઈએ. હવે આવી હસ્તપત્રો મંદિર અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટક, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવે છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી જોવા મળે છે. હવે આવા જે તાળપત્રો હોય છે ને વિદ્યાર્થી મિત્રો, તે જનરલી કેમાં હોય છે? તો મંદિર અને મઠોમાં સચવાયેલા હોય છે. તેની ભાષા પણ કેવી હોય છે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલમાં જોવા મળે છે. અને તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ છે નાટક, વાર્તા અને મહાકાવ્ય લખવામાં થાય છે. અને ઘણીવાર તો પોથી સ્વરૂપે સચવાયેલા હોય છે, બરાબર. આગળ જોઈએ તો તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ હોય છે? તો તેમાં રીતિરિવાજો હોય છે, સામાજિક માન્યતાઓ હોય છે, રાજા હોય કોઈ પણ તેનું જીવન ધોરણ કેવું હોય એના વિશે હોય છે. ઘણીવાર વિજ્ઞાન, શિક્ષણ અને દવાઓ સાથે સાથે પ્રાણીઓનો પણ મોટા પાયે ઉલ્લેખ જોવા મળે
હવે બીજી વાત કરીએ, અભિલેખો, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હોય છે. પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા અભિલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. હવે અભિલેખો છે એની પણ એક ખાસ વ્યાખ્યા છે, તો આપણે ખાસ એમ તેને યાદ રાખશું કે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. બરાબર. અભિલેખો એટલે શું કે અભિ એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર, વસ્તુ ઉપર લખેલા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. અને ખાસ કરીને શિલા, શિલા એટલે મોટા મોટા પથ્થરો ઉપર લખેલા હોય છે. અને આવા જ જે અભિલેખો છે તે કોઈ કોઈક કોઈક વાર તો ધાતુ ઉપર પણ લખેલા જોવા મળે છે. આવા ધાતુ ઉપર કોણ કોણ લખાવે, તો જનરલી રાજાથી પોતાની પ્રજાને આદેશ કે કોઈ ધાર્મિક કાર્ય માટે આવા શિલાલેખો કોતરાવે છે. જેમ કે રાજા અને રાણીઓ છે તેમના રાજ્ય માટે, વિજય માટે, ધર્મ અને સંસ્કૃતિ માટે આવા અભિલેખો કોતરાવે છે. કોઈ રાજાએ પોતાના રાજ્યમાં કંઈ નવી ઘટના કરી હોય તો તેના માટે અભિલેખો કોતરાવે છે. કોઈક વાર રાજા વિજય થયો હોય તેને ખુશીમાં અભિલેખ કોતરાવે છે. યા કોઈક ધાર્મિક બાબત માટે પણ અભિલેખો કોતરાવે છે. અને તેમાંય અશોકનો જે શિલાલેખ છે જે જૂનાગઢમાં આવેલો છે તે ખૂબ જ જાણીતો છે. અહીં આપણે અશોકના શિલાલેખનો ફોટો જોવા મળે છે. ચલો આગળ વાત કરીએ. ત્રીજું, તામ્રપત્ર. તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ અને ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્ર પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ઉત્તર ગુજરાતમાં, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. તો તામ્રપત્ર છે તે, એના વિશે આપણે ચર્ચા કરી. તો તામ્રપત્રની વ્યાખ્યા આપણને આપેલી છે તે ખાસ પાકી કરવાની છે. તામ્રપત્ર એટલે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલા લેખને તામ્રપત્ર કહેવામાં આવે છે. હવે તામ્રપત્ર શું કામ લખવામાં આવતું? કોઈ રાજા છે પોતાના વહીવટ માટે કે કોઈ નવી મુદ્રાઓ છપાવે તો તેના એક ઓર્ડર માટે થઈને તામ્રપત્ર બહાર પડે છે. યા તો વહીવટ માટે અને દાનની બાબતો માટે તામ્રપત્રનો ઉપયોગ થતો. હવે આવા જ તામ્રપત્રો છે ગુજરાતમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો તમને આપવામાં આવેલું છે, પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ઉત્તર ગુજરાતમાં આવેલી છે, પછી અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી છે, નવરંગપુરામાં આવેલી છે, અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન તે પણ અમદાવાદના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. હવે વાત કરીએ સિક્કાઓની. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી જોવા મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્તકાળના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા જોવા મળે છે, જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જોવા મળે છે. હવે સિક્કાઓ, જનરલી આપણે કોઈન્સ જોતા હોય છે કે સિક્કાઓ છે આપણી, આપણે અત્યારે હાલમાં 1 રૂપિયાનો, 2 રૂપિયાના, 5 રૂપિયાના, 10 રૂપિયાનો, આ રીતે આ બધા સિક્કાઓ જોતા હોય છે. તો આ સિક્કા ઉપરથી આપણને આપણું જીવન ધોરણ કેવું છે તેની માહિતી મળે છે. તો એવી જ રીતે પ્રાચીન ઇતિહાસમાં પણ ઘણા રાજા મહારાજાઓએ આવા સિક્કા બહાર પાડ્યા હતા, જેની મદદથી આપણે તેનો ભૂતકાળ, તેનું જીવન ધોરણ આપણે જાણી શકીએ છીએ. તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં છે તે પંચમાર્ક સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. બરાબર. પંચમાર્ક એટલે એમાં જેમાં 5 અલગ અલગ માર્કાઓથી સિક્કો બનાવવામાં આવ્યો હતો, એટલે પંચમાર્ક કહેવાય છે. તો આ ભારતના સૌથી જૂના સિક્કાઓ છે. આ સાથે સાથે આપણને ગ્રીક રાજાના, મૌર્યના, ગુપ્તકાળના અનેક સોના ચાંદી અને તાંબાના સિક્કા જોવા મળે છે. બરાબર.
ઘણા સોના ચાંદી અને તાંબાના સિક્કા જોવા મળે છે, જેના મદદથી આપણને રાજ્યની સામાજિક જીવન ધોરણ કેવું હતું, ધાર્મિક જીવન ધોરણ કેવું હતું, આર્થિક જીવન ધોરણ કેવું હતું અને રાજકીય જીવન ધોરણ કેવું હતું એની માહિતી મળે છે. આગળ જોઈએ. તો અહીં આપણને જો આ બધા સિક્કાઓ આપેલા છે તે મૌર્યકાળ ગુપ્તકાળની માહિતી આપે છે, અને આ છે પંચમાર્કના સિક્કા જેની એક બાજુએ પંચ એટલે કે છાપેલો ભાગ હોય છે અને બીજી બાજુએ સપાટ ભાગ હોય છે, બરાબર. પંચ એટલે ધકાદી છાપેલા. જો આમાં અહીંયા પંચમાર્કના સિક્કાની વ્યાખ્યા પણ આપેલી છે. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવી બિંબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાર્કના સિક્કા કહેવાય છે. અત્યારે આપણને ખબર હોય છે કે આપણે શું કરીએ છીએ કે જ્યારે કોઈ પણ પંચ મશીન હોય તો પંચથી જ્યારે આને પ્રેસ કરીએ તો કોઈ પણ એક વસ્તુની છાપ બીજી વસ્તુ ઉપર ઉપસાવી જાય, તેવી રીતે આ પંચમાર્કના સિક્કા બને છે. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વીઓ, શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, તો જોઈએ એમાં શું કહે છે. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વી શાસ્ત્રીઓનો, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટ, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકા વગેરે શોધીને તેનો અભ્યાસ કરીને તે સમયના માનવીઓની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. તો ઇતિહાસ એટલે ઇતિહાસને જે આપણે જાણવામાં મદદ કરે છે તેવા ઇતિહાસકારો, જેને આપણે પુરાતત્વી શાસ્ત્રીઓ અને અંગ્રેજીમાં કહીએ તો આર્કિયોલોજિસ્ટ, બરાબર. બંનેનો મતલબ તો એક જ છે, પુરાતત્વી શાસ્ત્રીઓ કે આર્કિયોલોજિસ્ટ. તે આપણને શું કરે છે, તો ઇતિહાસ જાણવામાં મદદ કરે છે. તેઓનું મુખ્ય કામ શું છે, કે જમીનને ખોદકામ કરવાનું, ઉત્ખનન એટલે ખોદકામ કરવું, અને તેની મદદથી ઉત્ખનન ખોદકામ કર્યા પછી તે જમીનમાંથી જે પણ મળે, જેમ કે મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના કે મનુષ્ય અને પ્રાણીઓના હાડકા, જે પણ જમીનની અંદરથી મળે તેનો અભ્યાસ કરી અને આપણને આપણી સંસ્કૃતિથી અવગત કરાવે છે. તો પછી આગળ જોઈએ. પ્રાચીનકાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનધોરણની પણ નોંધ કરતા આવે છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસો અને સંસ્કૃતિની જાણકારી મળે છે, તેમાં મેગેસ્તનીસ, પલિની, ફાહિયાન, યુએન સ્વાંગ અને જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ તો જો મિત્રો, હવે જ્યારે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય તો ત્યારે કેમ આપણે ફોટા પાડીએ છીએ, બરાબર. અને તેના વિશેનો આપણે એક્સપિરિયન્સ છે તે આપણા મિત્રો, આપણા રિલેટિવ્સ, ફેમિલીસને કહીએ છીએ કે આ જગ્યાએ મને બહુ મજા આવી છે, અત્યારે અહીંયા આવું હોય છે, આવું હોય છે. જેમ કે આપણે સ્કૂલમાં પ્રવાસ થતો હોય તો પ્રવાસની પણ આપણે બીજે દિવસે ચર્ચા કરતા હોઈએ છીએ. તો તેવી જ રીતે જ્યારે પ્રાચીન કાળમાં જે પણ મુસાફરો છે એક દેશમાંથી બીજા દેશમાં જતા, ત્યારે તેઓ પોતાની બુકમાં લખતા કે આ દેશની સંસ્કૃતિ, સામાજિક આર્થિક જીવન ધોરણ આવું હોય છે. તો તેના વિશે તે બુક છે તે પણ વાંચીને આપણને આપણા ઇતિહાસની જાણકારી મળે છે. અને ભારતમાં તો મુખ્યત્વે જે પ્રવાસીઓ આવેલા છે તેમાં મેગેસ્તનીસ છે, પલિની છે, ફાહિયાન છે, યુએન સંઘ છે. તો આવા બધા ઇતિહાસકારોએ ભારત વિશે ઘણું બધું સારું લખ્યું છે, તો તેની મદદથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ. હવે આગળ વાત કરીએ. પુરાતત્વી શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે. હવે ખાસ મહત્વની જે લાઈન છે તે આ છે કે ભારતમાં એટલે કે ઉત્તર ભારતમાં સિંધુ નદીના કિનારે, આપણે ત્રીજા લેશનમાં હું તમને સિંધુ નદી અને તેના કિનારાના જે પ્રાચીન શહેરો છે તેના વિશેનો આપણે અભ્યાસ કરશું. તો ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં જે સભ્યતા અસ્તિત્વમાં હતી તે હતી સિંધુ નદી.
અને તેવી જ રીતે ગંગા નદીના કિનારે જે 2500 વર્ષ પહેલાની સભ્યતા હતી તેની પણ આપણને માહિતી આપે છે. કોણ? તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. હવે આગળ જોઈએ. આ બધાના સાધનોથી તે સમયના મહાન સમાજના રીતિરિવાજ, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની પણ માહિતી મળે છે. એટલે કે આપણે જ્યારે આવું શોધકામ કરતા હતા ત્યારે આપણને ખબર પડી કે ઘણા બધા ત્યાંના રીતિરિવાજોની જાણકારી મળી, ખોરાક પોશાકની, ટેકનોલોજીની અને સંસ્કૃતિની પણ આપણે માહિતી મળતી ગઈ. અને સાથે સાથે તેઓ લોકો કેવું જીવન ધોરણ જીવતા, ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ લેતા તેની પણ માહિતી મળી. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપત્ર, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો છે તે આપણી સામે છે ઇતિહાસને વ્યવસ્થિત રીતે રજૂ કરે છે, જેથી આપણે લાગે કે આપણે કોઈ સમાજમાં જીવીએ છીએ, જે તે સમયમાં આપણે જીવીએ છીએ. હવે ભૂમિનું નામ જોઈએ. ભૂમિનું નામ શું છે? ભારતનું નામ છે, આપણા ભારત દેશનું નામ ભારત શું કામે રાખવામાં આવ્યું અને તે કઈ રીતે પડ્યું તેના વિશે આપણે ચર્ચા કરીશું. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદી પરથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીકના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખાતા. હવે જોઈએ તો કેની વાત કરીએ છીએ, તો આપણે ભારત દેશ છે તેને બે નામોથી જાણીએ છીએ, એક તો ઇન્ડિયા અને બીજું ભારત. તો અમે જોઈએ ઇન્ડિયા, તો ઇન્ડિયા છે ઇન્ડિયા, તેઓ ઇન્ડસ નામ પરથી ઉતરી આવ્યું છે. કયા નામથી? ઇન્ડસ. હવે જેને સંસ્કૃતમાં શું કહેવાય છે? જો આ ઇન્ડસ શબ્દ છે ને તેને સંસ્કૃતમાં શું કહેવાય છે? સિંધુ. તો ભારતમાં સિંધુ નદી વહે છે તો આપણે બધાને ખબર છે. તો પ્રાચીન સમયમાં ઈરાન અને ગ્રીસના લોકો છે તે સિંધુ નદીથી પરિચિત હતા. એટલે જો આપણે જ્યારે મેપ બતાવીશ ને ત્યારે હું તમને વાત કરીશ કે ઈરાનના લોકો અને ગ્રીસના લોકો છે તે સિંધુ નદી પાસે પોતાનો વેપાર કરવા આવતા અને આજથી 2500 વર્ષ પહેલાં તે આ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. માની લો કે આ છે આપણી સિંધુ નદી છે, બરાબર? તો આ નદીની આસપાસ જે પણ લોકો રહેતા તેઓ કેવા કહેવાતા? તો ઇન્ડસ લોકો કહેવાતા. અને તેના સંપર્કમાં કોણ આવ્યા? તો તેના સંપર્કમાં ઈરાનીઓ અને ગ્રીસના લોકો સંપર્કમાં આવ્યા. તેથી તેઓ શું કહેતા? તો ઈરાની લોકો છે, આ ઈરાની લોકો, જો આ ઈરાની લોકો છે તે આ નદી અને તેની આસપાસના ક્ષેત્રોને શું કહેતા? તો તેઓ હિન્દોસ કહેતા. શું કહેતા? હિન્દોસ, બરાબર. અને જે ગ્રીકના લોકો છે, ગ્રીકના લોકો, તેઓ આ પ્રદેશને શું કહેતા? આની આસપાસના પ્રદેશને, સિંધુ નદીને, તો એને ઇન્ડોસ કહેતા, બરાબર. હવે તમે ઇન્ડોસ બોલો કે ઇન્ડોસ બોલો, ભાઈ સરખું જ આપણે પ્રોનાઉન થાય છે. જેથી આપણા દેશનું નામ ઇન્ડોસ પરથી ધીરે ધીરે થઈને ઇન્ડિયા થયું. હવે જોઈએ ભારત. નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભ કૃતિ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. હવે ભારત નામ છે તે કેવી રીતે પડ્યું છે? તો આપણા જે ગ્રંથો છે, પ્રાચીન ગ્રંથો, બરાબર, તેમાંથી જોવા મળે છે. તેમાં જોવા મળે છે કે ભારત નામનું સમૂહ છે તે આવીને અહીં વસવાટ કર્યો, તેથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. અને જે સંસ્કૃત છે, આપણી પ્રાચીન સંસ્કૃતની કૃતિ ઋગ્વેદ, તો ઋગ્વેદમાં પણ ભારતનો ઉલ્લેખ જોવા મળે છે. આમ જોઈએ તો આપણે એક તો ઇન્ડિયા અને એક છે આપણું ભારત.
तो इंडिया में आपने जरा सिंधु नदी की बात करी थी तेने ईरान अने ग्रीकना लोको ईरानना लोको हिंदोस अने ग्रीकना लोको इंडोस कहता अने ते रीते अपना भारतनु नाम इंडिया पड़ू। अने भारतनु नाम भारत कई रीते पड़ू तो ऋग्वेद में भारत नामना समूह की बात करवामां आवेली हती तेथी भारत नाम पड़ू। बराबर आ रीते अपने बने नामों याद रखवाना छे। हवे जोईए सालवारी। इतिहास में समय नु खूबज महत्व है। घटनाओं समय अने स्थानी साथे ज लखी सकाई छे। आपणे समय ने तारीख मास अने वर्ष साथे संकळीए ने समझिए छीए। जेम के 20 जुलाई 2018 शुक्रवार आ प्रमाणे समय की गोठवणी ईसु ख्रिस्तना जन्म साथे संकळायेल छे। ख्रिस्ती धर्मना स्थापक ईसु ख्रिस्तना जन्म ने दुनिया में कालगणना साथे जोड़वामां आव्यो छे। आपणे ईस्वीसन एम कहीए छीए जेने अंग्रेजी में एडी एनोन डोमिन एटले के ईसु ख्रिस्तना जन्म पछीना वर्षो एम कहेवाय छे। दाखला तरीके ईस्वीसन 2000 एटले ईसु ख्रिस्तना जन्म पछीना 2000 वर्ष। एज रीते ईस्वीसन पूर्वे एटले के बीसी बिफोर ख्रिस्त एटले ईसु ख्रिस्तना जन्म पहला। उदाहरण तरीके ईस्वीसन पूर्वे 2000 एटले के ईसु ख्रिस्तना जन्म पहलाना 2000 वर्ष। बराबर तो आपणे ज्यारे विद्यार्थी मित्रों कालगणना करता होईए એટલે કે કોઈ પણ ઇતિહાસ લખતા હોય તો તેમાં સમયનું ખાસ મહત્વ હોય છે, સમય અને સ્થાનનું ખાસ મહત્વ હોય છે। બરાબર કે કોઈ પણ રાજા છે તે કયા પ્રદેશમાં રાજ કરતો હતો અને ક્યારે રાજ કરતો હતો, કારણ કે કોઈ પણ રાજા છે તો કેટલાય રાજા આવતા હોય પ્રદેશમાં રાજ કરવા, એટલે સમયનું ખાસ મહત્વ છે। તો આપણે જે આ રેખા આપેલી છે સમય રેખા તેની મદદથી જાણીએ કે તેનું કાળગણા કેવી રીતે કરવામાં આવેલી છે। તો આખા વિશ્વમાં કાળગણાનો એક સામાન્ય એકમ લેવામાં આવેલો છે તે છે ઈસુ ખ્રિસ્તનો જન્મ। એટલે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો ત્યારે 0 સાલ ચાલતી હતી। હવે એના પછીનો જે સમય ચાલવામાં આવ્યો એનો પછીનો જે સમય શરૂ થયો, બરાબર કે પહેલી સદી બીજી સદી એવી રીતે કે અહીંયા 0, 1, 2, 3, 4 એવી રીતે કરતાં કરતાં આપણે 2020માં પહોંચ્યા। એના પછીનો જે સમય છે તેને શું કહેવાય છે, તો તેને એડી કહેવામાં આવે છે, એટલે કે એનો ડોમિન। બરાબર હવે ઈસુ ખ્રિસ્તની પહેલા એમનો જન્મ નહોતો થયો, એની પહેલાની જે પણ સમયની માહિતી આપણને મળે છે તેને આપણે શું કહેવાય છે, તો એને બીસી કહેવામાં આવે છે, એટલે કે બિફોર ખ્રિસ્ત, એટલે કે ખ્રિસ્તના ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા। હવે જોઈએ ઘણીવાર સાલાવારી એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે। હવે મેં તમને વાત કરી હતી આ આપણું એડી છે એટલે કે આ તરફ આગળ વધે છે અને જ્યારે આ છે ઈ શું છે બીસી। તો હવે એડીને આ લોકો કઈ રીતે આપણે બીજી રીતે લખવું હોય તો એડીને આપણે સીઈ લખી શકાય। સીઈ એટલે શું, તો કોમન એરા એટલે કે સામાન્ય સુધારણા યુગ। બરાબર અને બીસીઈ એટલે કે બિફોર કોમન એરા, આ છે કોમન એરા છે। હવે વાત કરીએ તો આ હતું બીસીઈ, તો બિફોર કોમન એરા એટલે કે સામાન્ય અથવા તો સાધારણ સુધારવા પહેલાંની વાત હતી। બરાબર હવે તમે બીસી લખો કે બીસીઈ લખો એ બંને સરખું જ લખાય છે, હવે એડી લખો કે સીઈ લખો બંને સરખું જ છે। બરાબર છે આ આપણું ઈસુ ખ્રિસ્તનો બર્થડે અહીંયા 0 ડેટ। હવે આપણે આગળ વધીએ તો આપણો અહીંયા 2020 આવીએ તો ત્યારે શું લખાય એડી, અને આપણે જ્યારે આમ પાછળની વાત કરીએ તો બીસી લખાશે। હવે ખ્રિસ્તી ધર્મના વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ થાય છે। હવે ખ્રિસ્તી જે ધર્મ છે તે મોસ્ટ ઓફ વિશ્વના ઘણા બધા રાજ્યો દેશો સાથે સંકળાયેલો છે, તેથી આપણે આ સાલાવારી લાગુ કરીએ છીએ। ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટનો પણ ઉપયોગ થાય છે। ઘણીવાર શું થાય છે કે જ્યારે આપણે આ બીસી લખતા હોય ને એની પહેલાં પણ આપણે બીપી લખી શકીએ છીએ, એટલે કે બિફોર પ્રેઝન્ટ। બરાબર એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં આપણે 3 વસ્તુ લખી શકીએ છીએ, બીપી બીસી અને બીસીઈ।
જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી તો આપણે એ ડી અને સીઈ લખી શકીએ છીએ. હવે જોઈએ બીસી બિફોર ખ્રિસ્ત. એડી એનો ડોમિન એનો અને ડોમિન એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ધ ગોડ. હવે એનો ડોમિન એટલે શું? જો આ એડી છે ને, હવે એડી ક્યારે આપણે લખીએ છીએ કે આ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે એના પછીની જે પણ આપણે વર્ષમાં જીવીએ છીએ તેને એડી લખીએ છીએ. તો એનો મતલબ શું થાય કે જો એનો અને ડોમિન એ બે અલગ અલગ ગ્રીક ભાષાના શબ્દો છે. ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાન પછીના સમયમાં, જ્યારે ભગવાન હતા એના પછીના સમયને શું કહેવાય છે? એડી કહેવાય છે. અને અહીંયા આપણને શિલાલેખ અને ભોજપત્રની વ્યાખ્યા આપેલી છે. તો આપણે આ વ્યાખ્યાઓ તો પહેલાં જ જોઈ લીધી છે, હવે જોઈએ એનું સ્વાધ્યાય. તો ચલો હું આશા રાખું છું કે સ્વાધ્યાય છે તે તમે ખુદ કરવાની ટ્રાય કરશો. વિકલ્પો પહેલાં આપેલા છે. પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો. પ્રાચીન સમયમાં માનવી કાગળ ઉપર લખાણ કરતો હતો, કાગળ ઉપર કરતો હતો, ચામડા ઉપર કરતો હતો કે ભુજ વૃક્ષની છાલમાં કરતો હતો. તો આપણે ભોજપત્ર ઉપરથી યાદ આવી ગયું કે ભુજ નામની છાલ પરથી કરતો હતો. હવે વાત કરીએ નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોત નથી. તો આપણે કયા ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી? તો આપણે અભિલેખ વિશે ભણ્યા હતા. હા, આપણે અભિલેખ વિશે ભણ્યા હતા. તાંબ્રપત્ર પણ જાણવાનો સ્ત્રોત છે, એટલે તો તાંબ્રપત્ર વિશે પણ ભણ્યા હતા, ભોજપત્ર વિશે પણ ભણ્યા હતા. પણ આપણે વાહનો વિશે ભણ્યા નથી. એટલે આપણો જે સાચો આન્સર છે શું આવશે? ઇતિહાસ જાણવાનો સ્ત્રોતમાં વાહન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી. હવે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? નીચેનામાંથી કયા લેખો છે એ લાંબા સમય સુધી ટકી રહે? તો આપણને ખબર છે કાગળ ઉપર જે લખાણો કરવામાં આવે તો તેને શું થાય કે કાગળો છે તે ઘણી વાર સડી જાય છે, એને જીવડા પણ ખાઈ જાય છે, એટલે તે લાંબા સમય સુધી ટકી રહે નહીં. કાપડ પણ લખાણ કરી શકાય તો ના, કાપડ પણ લાંબા સમયે સડી જાય છે. વૃક્ષના પાન અને એના ઉપર લખેલા વૃક્ષના પાન પણ જીવડા ખાઈ જાય છે. તો સાચો આન્સર આપણો આવશે અભિલેખો, કારણ કે પથ્થરોને કંઈ થતું નથી. પ્રશ્ન બે, ટૂંકમાં ઉત્તરો આપો. પહેલો છે બી સી નો અર્થ સમજાવો. બી સી એટલે શું હતું? બિફોર ખ્રિસ્ત, બરાબર. તો તેના વિશેની ડેફિનેશન આપણે હમણાં જ ચેક કરેલી છે. બીજું એડી નો અર્થ સમજાવો. એડી એટલે એનો ડોમિન, તો તેનો અર્થ પણ આપણે હમણાં જ સમજેલા છીએ. પછી છે બી સી ઈ એટલે શું? બી સી એટલે શું હતું? બિફોર કોમન એરા, એના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે. ચોથો પ્રશ્ન, ભારતના સૌથી જૂના સિક્કાઓ કયા છે? તો ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્કના સિક્કાઓ છે. પાંચમો, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો આપણે જ્યારે સમજીએ ત્યારે જ વાત કરી હતી કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ક્રમશઃ તાળપત્ર અને ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, સિક્કાઓ અને જે પ્રવાસીઓ આવેલા છે તેમની જે નોંધો છે તે, અને પુરાતત્વી શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ જે લખેલું છે તે, એ આપણા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. હવે જોઈએ તો આપણને ઝોળકા આપેલા છે. ચલો ઝોળકામાં શું આવશે અહીં આપણે જોડવાની એક કોશિશ કરીએ. પહેલું છે અભિલેખો. અભિલેખો એટલે શું? અભિલેખો એટલે પથ્થર અને ધાતુમાં કોતરાયેલું લખાણ. પછી જે ભોજપત્ર એટલે ભુજ નામના વૃક્ષમાંથી જે છાલ નીકળે છે તેના પર થતું લખાણ. તાંબ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બી સી, બી સી એટલે શું? બિફોર ખ્રિસ્ત એટલે ઈસવીસન પૂર્વે. અને એડી, એડી એટલે એનો ડોમિન, ઈસવીસન બરાબર. તો અહીં આપણું યુનિટ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.